ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢ્રક આવક જોવા મળી છે આ સાથે જ ડુંગળીના ભાવમાં પણ આગ ઝડતી તેજી વચ્ચે ભાવમાં મોટું ગાબડું પડ્યું છે સૌરાષ્ટ્રભરમાંથી દર વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની ડુંગળીની આવકનો પ્રારંભ થવાની સાથે યાર્ડમાં ડુંગળીના રોજિંદા 40000 હજાર કટ્ટાની આવક જોવા મળી રહી છે અને ડુંગળીના વીસ હજાર કટ્ટાનું વેચાણ જોવા મળ્યું હતું પરંતુ યાર્ડમાં જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવતો જાય છે તેમ તેમ આવકમાં વધારો થતો જાય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતાર જોવા મળ્યાની સાથે પંચાવન હજાર કટ્ટાની ડુંગળીની આવક થવા પામી હતી જેમને કારણે માર્કેટ યાર્ડ ડુંગળીની ભરચક થઈ જવા પામ્યું હતું આ સાથે ડુંગળીની હરાજીમાં ડુંગળીના કિલોના ભાવ લઈને સાતસો હાલમાં ગોંડલ માર્કેટયાર્ડમાં રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે તેમ છતાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે વાત કરીએ ડુંગળીના ભાવની વાત કરીએ ડુંગળીના ભાવની તો ગોંડલ માર્કેટ યાર્ડમાં એક સપ્તાહ પહેલા ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા હજાર સુધીના બોલાયા હતા મોટાભાગે ખેડૂતોને રડાવતી ડુંગળીની બજારમાં વર્ષે તેજીનો માહોલ જોવા મળ્યો છે તેમ છતાં માર્કેટ યાર્ડોમાં એક સપ્તાહની ડુંગળીની આવક સાથે ડુંગળીના ભાવમાં રૂપિયા ગાબડું પડ્યું છે તેમ છતાં વિદેશમાં ડુંગળીની માંગને લઈને આ વર્ષે ડુંગળીના ઊંચા ભાવ જળવાય રહે તેવું વેપારીઓનું માનવું છે જેમને લઈને આગામી દિવસોમાં ડુંગળીની બજાર કેવી રહેશે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા